પ્રકરણ 3 બહુપદી શેષ સિદ્ધાંત px એ બહુપદીને x પ્લસ a વડે ભાગતા વધતી શેષ અને બહુપદીમાં x ની માઇનસ a કિંમત લઈને મળતી તે બહુપદીમાં કિંમતમાં પરસ્પર સંબંધ હોય છે. આ સંબંધ સમજવા માટે આપણે નીચેના ઉદાહરણોનો અભ્યાસ કરીએ. ઉદાહરણ તરીકે px ઇક્વલ્સ ટુ 4x² માઇનસ x પ્લસ 2 ને x પ્લસ 1 વડે ભાગો. અહીં આપણે બહુપદીમાં x ઇક્વલ્સ ટુ માઇનસ 1 લઈએ છીએ અને આ માઇનસ 1ની કિંમત જ્યારે આપણે બહુપદીમાં મૂકીએ ત્યારે p માઇનસ 1 ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ માઇનસ 1નો સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં x ની કિંમત માઇનસ 1 પ્લસ 2. આને ઉકેલતા આપણને જવાબ 7 મળે છે. એનો અર્થ એ કે જ્યારે આપણે x ની કિંમત માઇનસ 1 લઈએ ત્યારે બહુપદી px ની કિંમત 7 છે. ઉદાહરણ તરીકે x નો 4 ઘાત માઇનસ 5x નો સ્ક્વેર માઇનસ 4x. આ બહુપદીને જો x પ્લસ 3 વડે ભાગીએ તો મળતી શેષ શોધો. તો સંશ્લેષણ ભાગાકાર પદ્ધતિ આપણે આગળ શીખી ચૂક્યા છીએ. તો જો સંશ્લેષણ ભાગાકાર પદ્ધતિ વડે આપણે આ દાખલો ઉકેલીએ તો x પ્લસ 3 એટલે કે આપણને ભાજક મળશે માઇનસ 3 અને આપણી બહુપદીને જો આપણે તેના પ્રમાણભૂત સ્વરૂપને આધારે સહગુણક સ્વરૂપમાં લખીએ અને એને ઉકેલતા આપણને શેષ 48 મળે છે. હવે આ જ દાખલો જો આપણે શેષની કિંમત x ની કિંમત જો આપણે માઇનસ 3 લખીએ તો શું મળે એ આપણે જોઈએ. તો px બરાબર x નો 4 ઘાત માઇનસ 5x² માઇનસ 4x. જ્યારે આપણે x ની કિંમત માઇનસ 3 ભાજકની લઈએ તો આપણને અહીંયા પણ શેષ 48 જ મળે છે. એનો અર્થ એ કે સંશ્લેષણ ભાગાકાર પદ્ધતિથી જે આપણને શેષ મળે છે એ જ સંખ્યા અથવા તો એ જ કિંમત આપણને બહુપદીની ભાજકની વિરોધી સંખ્યા અથવા તો ભાજકને આધારે આપણે x પ્લસ 3 એટલે કે ભાજકની કિંમત જો આપણે એ જ લઈએ માઇનસ 3 તો આપણને મળે છે 48. શેષ સિદ્ધાંતનો ઉપયોગ કરીને x નો ઘન માઇનસ 2x² માઇનસ 4x માઇનસ 1 આ બહુપદીને x માઇનસ 1 વડે ભાગતા મળતી શેષ શોધો. તો શેષ સિદ્ધાંત કહી રહ્યું છે કે ભાજક x માઇનસ 1 ઇક્વલ્સ ટુ 0 એટલે કે x ઇક્વલ્સ ટુ 1. તો જો આપણે x ની 1 કિંમત લઈને px ની કિંમત શોધીએ એટલે કે બહુપદીમાં x ની જગ્યાએ આપણે x ની કિંમત મૂકીએ 1 અને એને ઉકેલીએ તો આપણને જવાબ મળે છે માઇનસ 6. તો જે બહુપદીની કિંમત છે એ જ આપણી બહુપદીનો ભાગાકાર કરતાં મળતી શેષ છે. તો આ સિદ્ધાંતને આપણે શેષ સિદ્ધાંત કહીએ છીએ. ઉદાહરણ 3. જો t નો ઘન માઇનસ 3t² પ્લસ kt પ્લસ 50 આ બહુપદીને t માઇનસ 3 વડે ભાગતા શેષ 62 વધે છે તો kની કિંમત શોધો. તો આપેલી બહુપદીને t માઇનસ 3 એટલે કે t ઇક્વલ્સ ટુ 3 લઈને જો આપણે ઉકેલીએ તો આપણને શેષ મળશે 3k પ્લસ 50. પરંતુ શેષ એટલે કે p3 આપણને આપેલી છે 62. તો આપણે 3k પ્લસ 50 ઇક્વલ્સ ટુ 62 લઈએ તો ઉકેલતા આપણને kની કિંમત મળે છે 4. અવયવ સિદ્ધાંત. 21ને 7 વડે ભાગીએ તો 7 તરી 21 તો શેષ 0 આવે છે. એનો અર્થ એ કે આપેલા ભાજક વડે જો આપણે આપેલા ભાજ્યને ભાગીએ અને શેષ 0 આવે તો ભાજક એ ભાજ્યનો અવયવ છે તેમ આપણે કહીએ છીએ. તો ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે ભાગતા શેષ 0 આવે તો ભાજક બહુપદી એ આપેલ બહુપદીનો અવયવ છે તેમ કહી શકાય. અહીંયા 21 અને 7 એ સંખ્યા આપેલી છે એની જગ્યાએ આપણે બહુપદી લઈએ કે x નો ઘન પ્લસ 4x - 5 ને આપણે x - 1 વડે ભાગીએ તો શેષ શોધો. તો જો આપણે x - 1 એટલે કે x = 1 લઈને બહુપદીની કિંમત શોધીએ તો જવાબ શેષ 0 આવે છે. એનો અર્થ એ કે ભાજક એ ભાજ્યનો અવયવ છે. અને જો શેષ 0 સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો ભાજક એ ભાજ્યનો અવયવ નથી. ઉદાહરણ 2. px = x² + 4x - 5
આ બહુપદીને x પ્લસ ટુ વડે આપણે ભાગીએ તો મળતી શેષ શોધો. તો x પ્લસ ટુ એટલે કે એક્સની કિંમત માઇનસ ટુ લઈને જો આપણે ઉકેલીએ તો બહુપદીનો જવાબ આવે છે માઇનસ એકવીસ. માઇનસ એકવીસ શેષ હોવાને કારણે અહીંયા આ ભાજક એ ભાજ્યનો અવયવ નથી. અવયવ સિદ્ધાંતનો ઉપયોગ કરીને x માઇનસ ટુ એ એક્સનો ઘન માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ફોર આ બહુપદીનો અવયવ છે કે નહીં તે નક્કી કરો. તો આપણે અવયવ સિદ્ધાંત પ્રમાણે x માઇનસ ટુ એટલે કે એક્સની કિંમત આપણે બે લઈએ તો બહુપદીનો જવાબ ઉકેલ આવે છે શૂન્ય. એનો અર્થ એ કે અવયવ સિદ્ધાંત અનુસાર x માઇનસ ટુ એ આપેલ બહુપદીનો અવયવ છે. ઉદાહરણ બે, જો x માઇનસ વન એ એક્સનો ઘન માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એમ એક્સ માઇનસ ફોર નો અવયવ હોય તો એમની કિંમત શોધો. નો અવયવ છે એનો અર્થ એ કે x માઇનસ વન આ સમીકરણ અથવા તો આ ભાજક માટે શેષ શૂન્ય છે એવું આપણને સમજાય છે. તો એક્સની કિંમત જ્યારે આપણે લઈએ વન, પી વન ઇક્વલ્સ ટુ ઝીરો થાય છે. તો આપણે પી વનની કિંમત અહીંયા મૂક્યા પછી ઇક્વલ્સ ટુ ઝીરો લખીશું અને તેને આધારે આપણને એમની કિંમત મળશે પાંચ. ઉદાહરણ સંગ્રહ 3.5, એક્સની આપેલી કિંમત લઈને ટુ એક્સ માઇનસ ટુ એક્સનો ઘન પ્લસ સેવન આ બહુપદીની કિંમત શોધો. તો ધારો કે આપણે પી એક્સ બરાબર ટુ એક્સ માઇનસ ટુ એક્સનો ઘન પ્લસ સેવન આ લખીએ તો આપણને અહીંયા એક્સની કિંમત પહેલાં કીધેલી છે ત્રણ, તો આપણે ત્રણ લઈને કિંમત શોધીશું. ટુ ઇન્ટુ થ્રી માઇનસ બે બ્રેકેટમાં ત્રણનો ઘન પ્લસ સાત, તો આપણને ઉકેલ કરતાં મળશે ત્રણ દુ છ માઇનસ ત્રણ તરી નવ તરી સત્યાવીસ અને સત્યાવીસ દુ આપણને મળશે ચોપન પ્લસ સેવન. તો આપણને સરવાળા બાદબાકી કરતાં જવાબ મળશે માઇનસ એકતાલીસ. દાખલો નંબર બે, જો અહીં પીએક્સની કિંમત ટુ એક્સ માઇનસ ટુ એક્સનો ઘન પ્લસ સાત આપેલી છે. જો આપણે એક્સની કિંમત માઇનસ વન લઈએ તો ટુ બ્રેકેટમાં માઇનસ વન માઇનસ ટુ બ્રેકેટમાં માઇનસ વનનો ઘન પ્લસ સેવન, તો આપણને જવાબ મળશે ટુ ઇન્ટુ માઇનસ વન માઇનસ ટુ માઇનસ માઇનસ વનનો ઘન માઇનસ વન જ મળશે અને માઇનસ વન ગુણ્યા માઇનસ ટુ આપણને મળશે પ્લસ ટુ પ્લસ સેવન. તો માઇનસ ટુ પ્લસ ટુ કેન્સલ થઈ જતાં જવાબ મળશે પ્લસ સેવન. અહીં આપણે ફરીથી બહુપદી પી એક્સ બરાબર ટુ એક્સ માઇનસ ટુ એક્સનો ઘન પ્લસ સેવન આ બહુપદી માટે જો આપણે એક્સની કિંમત ઝીરો લઈએ તો ટુ બ્રેકેટમાં ઝીરો માઇનસ ટુ બ્રેકેટમાં ઝીરોનો ઘન પ્લસ સેવન. અહીંયા સંખ્યા ઝીરો ગુણાકારમાં હોવાને કારણે ઝીરો માઇનસ ઝીરો પ્લસ સેવન, તો આપણને ઉકેલ મળશે સેવન. નીચેની પ્રત્યેક બહુપદી માટે પી વન પી ઝીરો અને પી માઇનસ ટુ શોધો. એનો અર્થ એ કે અહીંયા એક્સની કિંમત દરેક વખતે આપણે બદલવાની છે. પહેલાં આપણે એક્સની કિંમત લઈશું વન, તો આપણને વનનો ઘન કરતાં જવાબ મળશે આપણને વન. તો જ્યારે બહુપદીમાં એક્સની કિંમત વન હશે ત્યારે બહુપદીની કિંમત પણ મળશે વન. હવે આપણે ફરીથી પી એક્સ બરાબર એક્સનો ઘન, હવે આપણે અહીંયા કિંમત લેવાની છે એક્સની ઝીરો, તો આપણને ઝીરોનો ઘન જવાબ મળશે ઝીરો. તો એક્સની કિંમત શૂન્ય લેતા બહુપદીની કિંમત પણ મળશે શૂન્ય. ત્યાર પછીથી હવે આપણે એક્સની કિંમત લઈશું માઇનસ ટુ, તો ફરીથી આપણે લખી દઈએ પી એક્સ બરાબર એક્સનો ઘન, તો માઇનસ ટુ બરાબર લેતા માઇનસ ટુનો ઘન, તો માઇનસ ટુનો ઘન આપણને મળશે માઇનસ એઇટ. તો એક્સની કિંમત માઇનસ ટુ લેતા બહુપદીની કિંમત મળે છે માઇનસ એઇટ. દાખલો નંબર બે, પી વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ ટુ વાય પ્લસ ફાઇવ. હવે જો આ જ દાખલા માટે
આપણે પીની કિંમત જો 1 લઈએ તો સમીકરણમાં મૂકતા 1² - 2(1+5) એટલે કે 1^(1 - 2×1)² (2+5) તો આપણને ઉકેલ કરતા જવાબ મળશે +4. હવે ધારો કે હું અહીં વાયની કિંમત 0 લઉં છું તો P0^(0²−2)/5) = આપણને કરતા 0 - 2×0 = 5. તો આપણને આ બહુપદીની કિંમત મળે છે 5. આ જ બહુપદી માટે હવે ધારો કે હું વાયની કિંમત લઉં છું -2, તો બહુપદીમાં કિંમત મૂકતા -2²-2(ફરીથી કિંમત વાયની -2+5). તો અહીંયા મને -2² મળશે +4, -2×-2 = +4, અને આપણું પહેલેથી જ +5. તો મને આ બહુપદીની કિંમત જે મને મળે છે એ 4^12 અને 1^13. તો 4 + 4 + 5 મને જવાબ મળે. દાખલો નંબર 3. પહેલું પદ, અહીંયા એક્સની કિંમત આપણે 1 લેવાની છે અને એ પ્રમાણે હું બહુપદીમાં 1^4 - 2^(1)-એક્સની કિંમત આપણે લીધી 1. તો ઉકેલતા 1^4 - 2 - 1, સરવાળો બાદબાકી કરતા જવાબ મળશે 0. હવે હું બહુપદીમાં એક્સની કિંમત લઈશ 0, તો બહુપદીમાં 0ની કિંમત મૂકીને 0^4 - 2^(0)² - ફરીથી એક્સની કિંમત 0. અહીંયા બધી જ જગ્યાએ 0 હોવાને કારણે ઉકેલ પણ આપણને મળશે 0. હવે હું અહીંયા આ જ દાખલામાં એક્સની કિંમત હું લઉં છું -2, અને -2 લેતા મને -2^(-2)/-2)/-2, તો મને આવી રીતે ઉકેલતા -2^4 મને મળશે 2 × 4 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. ફરીથી અહીંયા -2² મળશે +4, +4×-2 કરીશ તો મને મળશે -8, અને અહીંયા -+ થઈ જતાં મને મળશે +2. તો અહીંયા સરવાળા બાદબાકી કરતાં 16 + 2 = 18, હું 8 કરીશ તો જવાબ મળશે 10. 3. જો એમનો ઘન +2m + a એ બહુપદીની કિંમત m = 2 મૂકતા 12 છે તો એની કિંમત શોધો. તો અહીંયા બહુપદીનું નામ મેં જે આપેલું છે Pm. Pm = m³ + 2m + a. જ્યારે હું બહુપદીમાં કિંમત m = 2 મૂકું છું તો અહીંયા મળશે મને 2^(2)/2)/a. હવે જ્યારે હું m = 2 મૂકું છું તો મને અહીંયા કિંમત મળે છે ડાબી બાજુ પર, તો અહીંયા જમણી બાજુ પર 2^2 = 8 + 2^4 + a. તો હવે અહીંયા 12 ડાબી બાજુ પર બરાબર જમણી બાજુ પર 8^4 = 12 + a. તો બાજુઓ બદલતા 12 - 12 = મને કિંમત મળશે 0. તો અહીંયા એની કિંમત 0 છે.